ધોરણ 12 બીએ એટલે કે ઓસી માર્ચ 2019માં જે પરીક્ષા લેવાઈ હતી એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છે. આ પ્રશ્નપત્ર છે અને ત્યારબાદ એ પ્રશ્નપત્રના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈશું. એટલે ટોટલી આખું પ્રશ્નપત્ર છે અને કેવા પ્રશ્નો પૂછાયા છે એની વાત કરેલી છે. હવે જવાબ જોઈએ, 2019માં માર્ચમાં જે પરીક્ષા લેવાઈ હતી એમાં કયા પ્રશ્નો પૂછેલા. વિભાગ એ, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? તો કામદાર. વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે? તો ફેડરિક ટેલર. સફર આયોજન માટેની પૂર્વશરત કઈ છે? પરિવર્તનશીલ. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધનું જારું કયા નામે ઓળખાય છે? તો અવૈધિક વ્યવસ્થા તંત્ર. અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો ધોરણોની સ્થાપના કરવી. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? તો ભરપાઈ થયેલી મૂડી પર ચૂકવવામાં આવે. ઇક્વિટી મૂડી અને દેવાનું પ્રમાણ યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડીમાળખું એટલે ઇષ્ટતમ મૂડીમાળખું એવું કહેવાય. ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? ગ્રાહક. આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે? તો જવાબ આવશે 15 માર્ચ. એટલે અત્યાર સુધીની પરીક્ષામાં આપણે 10 વિકલ્પ પૂછાતા હતા, એટલે આ 10 વિકલ્પો ત્યારે પૂછાયા હતા 2019માં, એનું સોલ્યુશન છે. પરંતુ હવે તમને 20 વિકલ્પો પૂછાવાના છે, એટલે આપણે જેટલા પણ પેપર અપલોડ કરીશું ને દરેકે દરેક પેપરના તમારે એમસીક્યુ જોઈ લેવાના, જેથી કરીને 20 MCQમાં તમને કોઈપણ જાતની મુશ્કેલી થાય નહીં. હવે એક વાક્યમાં જવાબ જોઈએ. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામે ઓળખાય છે? તો મધ્ય સપાટી સંચાલન એ અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખાય છે. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ? તો વ્યૂહાત્મક યોજના છે. કયા વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે? જવાબ આવશે રૈખિક વ્યવસ્થાતંત્ર. HRMનું વિસ્તૃત રૂપ? તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એવું એનું મૂળ રૂપ એટલે કે વિસ્તૃત રૂપ આવે. શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય? ખોરાક, પાણી, કપડાં, આવાસ, આ બધી કેવી જરૂરિયાતો કહેવાય? શારીરિક જરૂરિયાતો કહેવાય. જામીનગીરીઓ બહાર પાડી મૂડીભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શેર બહાર પાડવા જોઈએ? તો કયા પ્રકાર? ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ. ડીમટીરિયલાઇઝેશન એટલે શું? તો ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર, એને ડીમટીરિયલાઇઝેશન કહે છે. મુંબઈ શેરબજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે? તો બોલ્ટ એટલે કે BSE ઓનલાઈન ટ્રેડિંગ. ત્યાર પછી આગળ જોઈએ આપણે. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું? જે વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થી એટલે કે કોઈ સપાટી ન હોય તેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહે છે. GST નું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ તો આપણે 11મા ધોરણમાં પણ શીખી ગયા હતા એકાઉન્ટની અંદર. હવે કયા કયા પ્રશ્નો છે એ જોઈ લે, જેથી કરીને આપણને એમાં વધારે મુશ્કેલી ન થાય. સંચાલન એ વિજ્ઞાન છે, હુકમની એક વાક્યનો સિદ્ધાંત એ 2 માર્ક્સમાં પ્રશ્નો પૂછાયા હતા. દરેકે દરેક પ્રશ્ન જોઈ લેજો. આપણે વિડીયોને વધારે લાંબો નથી કરતા, ફક્ત ને આ વિડીયોને સ્ક્રોલ કરું છું એટલે જવાબો પણ તમે જોઈ શકો છો અને વિડીયો પણ ઝડપથી પૂરો થઈ જાય. એટલે કયા કયા પ્રશ્નો પૂછાયેલા એ જોઈ લેજો. લેબલિંગના 4 કાળીઓ, આ લેબલિંગવાળો સવાલ અને બ્રાન્ડિંગવાળો સવાલ આપણે ઘણીવાર પૂછાય છે. WTO અને ગેટનું વિસ્તૃત રૂપ છે. વૈશ્વિકરણની હકારાત્મક નકારાત્મક અસર બી પૂછાઈ છે. એટલે કયા કયા સવાલો પૂછાયેલા છે અને એને જવાબો કઈ રીતે લખી શકાય એ એકવાર જોઈ લેજો, જેથી કરીને મુશ્કેલી આપણને થાય નહીં. 70 સોંપણીવાળો સવાલ આપણને 2018માં પણ પૂછાયો હતો. અવૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણો છે આપણને આપેલા અહીંયા. ત્યાર પછી આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ છે એ પણ આપણે કેટલી વાર પૂછાય છે. મૂડીમાળખાને અસર કરતા પરિબળો છે. એટલે દરેકે દરેક પ્રકારના પ્રશ્નો અહીંયા આપણે લઈ લીધેલા છે જે 2019માં હતા અને દરેકે દરેકના જવાબ પણ તમે એ જોઈ શકો છો. એટલે આ બધા જે જવાબો આપણા માટે બહુ જ અગત્યના છે. એટલે આ જવાબો જે છે એના સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લેજો, પોસ્ટ કરીને જવાબ જોજો કે કેવી રીતના લખી શકાય. એટલે આ પેપર હતું 2019નું. હવે જ્યારે આગળ વધીશું ને આપણે ત્યારે 2020, 2021 ને બધા પેપરો જે હતા એ દરેકે દરેકના પેપરો વિશે આપણે અભ્યાસ કરીશું. પણ આ જે છે એ સોલ્યુશન ખાસ અગત્યનું છે.
એટલે આ સોલ્યુશન જોઈ લેજો જેથી કરીને તમને કોઈપણ જાતની મુશ્કેલી થાય નહીં. આભાર.